हेलो स्टूडेंट्स, अपने लोग लास्ट लेक्चर की अंदर हिसाबी पद्धति की व्याख्या पर थी हिसाबी पद्धति लक्षणों जोया था। आज आगे बढ़िए छे एना पछीना पॉइंट पर हिसाबी पद्धति हेतु मतलब के ऑब्जेक्टिव्स ऑफ एकाउंटिंग। हिसाबी पद्धति हेतु पर जाइए ते पहला हिसाबी पद्धति व्यवहारों बंधाओं की नोंधणी थाय वर्गीकरण ने विश्लेषण करीने एना तारणों कढाय अर्थघटन थाय अने आ तारणों आधार अर्थघटन करीने अहेवाल तैयार करवामां आवे। एटले सौथी पहला शुं थाय बेटा के व्यवहारों अने बनावोनी ओळख थाय अने नाणामां तेमनुं मापन थाय एटले कि नाणाकीय व्यवहार छे के नहीं ते चकासवामां आवे। ते जेवी रीते चकासाई जाय एटले शुं थशे तो के नाणाकीय व्यवहारोनी ज अकाउंटनी अंदर नोंधणी थाय पछी एनु वर्गीकरण करवामां आवे के उधार छे के रोकड छे विश्लेषण करवामां आवे अने फाइनली एनु अर्थघटन करवामां आवे। अर्थघटन थई गया पछी नाणाकीय माहितीनी जे कोई पण व्यक्ति उपयोग करता छे आपणा हिसाबो घणा बधा लोकोने काम लागता होय जेम के सरकारने काम लागे टेक्स वसूल करवा माटे बीजी अन्य कंपनीने काम लागे हरीफोने काम लागे લેણદાર આપણા જે છે જેની પાસેથી આપણું દેવું ઊભું થયેલું છે તે છે પછી આપણે જેની પાસે દેવું ઊભું કરેલું છે તે વ્યક્તિઓ છે આ બધા વ્યક્તિઓને આપણા હિસાબોના અહેવાલની રિક્વાયરમેન્ટ પડે શેર હોલ્ડર છે ડિબેન્ચર હોલ્ડર છે એક્સેટ્રા। તો હિસાબી પદ્ધતિના લક્ષણો હિસાબી પદ્ધતિનું સ્વરૂપ સમજાવે છે અને હિસાબી પદ્ધતિ દ્વારા કયા પ્રકારના કાર્યો કરવામાં આવે છે અથવા તેના હેતુઓ કયા છે તેન અંગેની જાણકારી હવે આપણે આજના લેક્ચરમાં જોશું। સૌથી પહેલી વાતચીત થાય તો કાયમી નોંધ મતલબ કે પરમેનન્ટ રેકોર્ડ। કાયમી રેકોર્ડ પરમેનન્ટ રેકોર્ડ કાયમી નોંધનો મતલબ એમ કે આપણે જે હિસાબો બનાવીએ છીએ હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો લખીએ છીએ અને બનાવને જે લેખિત સ્વરૂપે નોંધીએ છીએ આ નોંધો બેટા આપણે એક ચોપડામાં લખીએ છીએ। હિસાબો લખવા માટેનો ચોપડો સ્પેશિયલ આવે તમારામાંથી ઘણા બધા લોકોને શોરૂમ હશે શોપ હશે ને તો એક લાલ કલરની બુક રાખે અને એ લાલ કલરની બુકની અંદર એકાઉન્ટન્ટ પોતાનો હિસાબ લખતા હોય તો આ જે ચોપડો હોય ને બેટા એ ચોપડો સ્પેસિફિક ચોપડો હોય જે માત્ર ને માત્ર અકાઉન્ટ માટે હોય નામા માટેનો હોય ગણતરી લખવા માટેનો હોય હિસાબી લખવા માટેનો હોય એટલે અને હવે તો લેટેસ્ટ મોડલ થઈ ગયું છે એટલે કે કમ્પ્યુટર આવી ગયું છે તો કમ્પ્યુટરની અંદર પણ કાયમી ધોરણે એટલે કે પરમેનન્ટ આપણે એને સાચવી શકીએ છીએ। નંબર ટુ દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે ધંધાકીય એકમમાં ઘણા બધા વ્યવહાર થતા હોય બેટા દિવસ દરમિયાન વધારે થતા હોય તો એમ વર્ષ દરમિયાન એટલા જ વ્યવહારો થતા હોય તો ધંધાના દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે એટલે કે જે કંઈ પણ આર્થિક સ્થિતિ છે ધંધાની એ કેવી છે પોઝિટિવ છે નેગેટિવ છે વધારે છે ઓછી છે જેની જેની ચર્ચા આપણે આઠમા નંબરના પોઈન્ટમાં ઓલરેડી કરવાના જ છીએ। નેક્સ્ટ એમ કે છે કે અસર કરતા પરિબળોની જાણકારી ટુ નો ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર્સ તો આપણને એ બી ખબર પડે કે આપણા ધંધાકીય એકમને કયા કયા પરિબળો છે જે અસર કરે છે। સી તમે એક વસ્તુ સમજી લ્યો કે તમને હું અત્યારે સમજાવું છું અને તમે સમજો છો એ બધી વાત મને સમજાય છે પરંતુ તમારી ટેસ્ટ લઈએ અને તમે જ્યારે ત્યાં આન્સર લખો ને એ પરથી આપણને સાચું સમજાય કે તમને ખરેખર ગળે ઉતર્યું છે કેટલું। તો હિસાબોમાં પણ એવી જ બાબત છે કે હિસાબો જે છે એને આપણા આપણે લખીએ તો ખબર પડે કે એવા કઈ કઈ બાબતો છે કે જે અસર કરતા છે જે અફેક્ટ કરી જાય છે। નેક્સ્ટ કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે હવે સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે નક્કી થાય કારણ કે કરવેરા માટેનો એક સ્લેબ છે બેટા તમારા પેરેન્ટ્સને ખાસ ખબર હશે હું બી તમને સમજાવીશ ટેક્સેશન સબ્જેક્ટની અંદર કરવેરાની અંદર કે એક સ્લેબ હોય કે 3-5 લાખની આવક તો આટલો કરવેરો ભરવાનો 5-10 લાખની આવક તો આટલો કરવેરો 10 લાખથી અબોવ છે તો આટલો કરવેરો તો એ આપણને તો જ ખબર પડે બેટા એટલી ઇન્કમ ખરેખર આપણની નેટ ઇન્કમ કેટલી છે એ આપણે હિસાબ લખીએ ને તો ખબર પડે તો આપણને એ બી ખબર પડે કે આપણે નેટ ટેક્સ ભરવાનો કેટલો છે એટલે કરવેરાની જવાબદારી પણ આપણને ખબર પડશે કે મતલબ કે કરવેરો કેટલો ભરવાનો છે તે હેતુથી બી હિસાબો લખવામાં આવતા હોય છે।
નેક્સ્ટ દેવાનું પ્રમાણ જાણવા, એટલે કે આપણે કેટલા પેએબલ્સ છે, આપણે માથે દેવું કેટલું છે ને એ બી આપણને જાણવા મળે. કારણ કે આપણે હિસાબો ડે બાય ડેના લખતા હોઈએ તો છેલ્લે ટોટલ લાગે તો કુલ દેવું આટલું છે, તો એના પરથી આપણને ખબર પડે કે કેટલા ટાઈમની અંદર આપણે આ દેવાને શું કરવાનું છે, ભરપાઈ કરવાનું છે. બેંક લોન આટલી લીધી છે, ભરાણી નથી, વ્યાજ આટલું બાકી છે, આપણે સામે ઉધાર કોકની પાસેથી માલ લઈ આવ્યા છીએ, એક્સેટ્રા એક્સેટ્રા, ઘણી બધી ટાઈપના દેવા હોય છે. તો દેવાનું પ્રમાણ પણ જાણી શકાય છે. એટલે ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર વ્યવહારો પણ કરવામાં આવે છે. દાખલા તરીકે કાચા માલની ખરીદી કરે, આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે. જ્યાં સુધી ચૂકવણી કરવામાં ના આવે ત્યાં સુધી તે દેવા તરીકે ગણાય છે. મતલબ તમે જ્યારે પે કરો છો ત્યારે દેવું નીકળી જાય, બાકી તમે જ્યાં સુધી પે નથી કરતા ત્યાં સુધી દેવું ઊભું ને ઊભું રહે છે. લેણાનું પ્રમાણ જાણવું, જેમ દેવાનું પ્રમાણ ખબર પડે ને આપણે કોની પાસેથી કેટલા લેવાના છે ને એ બી ખબર પડે. આપણે કોક પાસેથી ઉધાર લઈ આવ્યો હોય તો આપણે કોકને ઉધાર આપ્યું હોય. ધંધો છે બેટા, એટલે હંમેશા આવું તો કામકાજ ચાલતું છે, એમાં ઉધારીમાં તો કામકાજ ચાલે છે. તો આપણે અત્યારે બોલતા હોઈએ ને એ તો નોર્મલી જે વ્યક્તિ હોય નહીં કે આપણે ભાઈ ઉધાર કંઈ રાખશું ને એને રોકડમાં જ વ્યવહાર. પણ જ્યારે માલ સામાનની ખરીદ વેચાણ થતું હોય, ધંધો ચાલતો હોય, કંપની ચાલતી હોય, બિઝનેસ ચાલતો હોય, તો એ ટાઈમ દરમિયાન ઘણી બધી વસ્તુઓ શું થતી હોય તો કે ઉધારમાં થતી હોય. તો ઉધાર ખરીદી આપણે પાસેથી ગ્રાહકો કરીને ગયા હોય, બરાબર છે? તો ગ્રાહકોને ઉધાર આપણે વેચાણ કરેલું હોય છે, બરાબર. તો આ વેચાણની રકમ ભવિષ્યમાં આપણને મળવા પાત્ર હોય છે. હવે જ્યાં સુધી આપણને વેચાણની રકમ, મતલબ કે આપણે જેટલું ઉધાર વેચાણ કર્યું છે તો એ વેચાણની રકમ આપણને મળતી નથી, જ્યાં સુધી મળતી નથી ત્યાં સુધી તે ચોપડામાં લેણા તરીકે દર્શાવવામાં આવે છે. અને આ અંગેની જે જાણકારી છે એ હિસાબોમાંથી મળે, કારણ કે જેમ દેવાનો ટોટલ મારવામાં આવે એમ છેલ્લે આપણે લેણાનો ટોટલ બી મારવામાં આવે, કે આપણને એ ખબર પડે આપણે ઉઘરાવવાના કેટલા થાય છે અને આપણી પાસેથી કેટલા ઉઘરાવી જશે. બધે બૂચ મારીએ એ ચાલે નહીં. નેક્સ્ટ પોઈન્ટ એટલે સાતમા નંબરનો પોઈન્ટ એમ કે છે કે ધંધાની નફાકારકતા માપવા માટે મેઝર પ્રોફિટેબિલિટી. તો હાઉ ટુ મેઝર, આપણે કેવી રીતે મેઝર કરી શકીએ? તો કે તમે લખ્યું હોય ને તો ખબર પડે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે લખી છે તમારી પોતાની આવક કેટલી જગ્યાએથી થાય છે, એમાં તમે પાછા લખ્યા તમારા ખર્ચાઓ કે ખર્ચાઓ કેટલી જગ્યાએથી થાય છે. તો આ આવકમાંથી તમે ખર્ચાઓને બાદ કરી નાખો છો, બરાબર છે? તો તમારી પાસે વધે છે, એ પ્રોફિટ વધે છે. તો લખો છો તો ખબર પડે છે, બાકી હવામાં હિસાબ કરવાથી બેટા આપણે પ્રોફિટ એ હવામાં જ રહી જાય, બરાબર છે? તો ઇનશોર્ટ, જે તે સમયગાળા દરમિયાન, એક વર્ષ દરમિયાન, છ મહિના દરમિયાન, એક મહિના દરમિયાન કોઈ એક એક્ટિવિટી આપણે કરી છે, એ એક્ટિવિટીમાંથી આપણને ખરેખર કેટલો ફાયદો થયો છે તે આપણે જાણી શકીએ છીએ હિસાબો લખીએ તો. નેક્સ્ટ એમ કે છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. હવે જે પોઈન્ટ મેં મૂક્યો હતો ને ઉપર સેકન્ડ નંબરનો, એ પોઈન્ટ અહીંયા આવ્યો. તો કે વર્ષના અંતે ધંધાના દેવા, મિલકતો અને લેણા કેટલા છે તે હિસાબી પદ્ધતિના આધાર તૈયાર કરેલ હિસાબોમાં જોવા મળે છે. મતલબ કે આપણે લખીએ છીએ ડે ટુ ડે વર્ક, એમાં લખીએ છીએ મિલકતોનું, લખીએ છીએ લેણાનું, લખીએ છીએ દેવાનું, લખીએ છીએ. હવે આ ડે ટુ ડે વર્ક લખતા હોઈએ એટલે આપણને એ ખબર પડે કે આપણા દેવા કેટલા, આપણા હિસાબો કેટલા છે તે એક્સેટ્રા. મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે તેમ કહેવાય. મતલબ કે આપણી પાસે મિલકત વધારે છે દેવા કરતાં, આપણે લેવાના વધારે થાય છે દેવા કરતાં, તો આપણી આર્થિક સ્થિતિ સારી છે તેમ કહેવાય. તમારી આવક વધારે છે ખર્ચા કરતાં, તમારી પાસે મિલકતો વધારે છે તમે ઉધાર કર્યું છે તેના કરતાં, તો એ આપણી આર્થિક સ્થિતિ સારી છે તેમ દર્શાવે છે. આમ હિસાબોના આધારે આર્થિક સ્થિતિ જેને સદ્ધરતા કહેવાય છે તે જાણી શકાય છે. મતલબ કે આપણે કેટલા સદ્ધર છીએ. ઘણા ત્યાં ઘરમાં એક એસી હોય, ઘણાને ત્યાં પાંચ રૂમ તો પાંચ એસી હોય, તો એ પાંચ એસી જેટલો સદ્ધર થયો કહેવાય. એટલે જેની પાસે મિલકત વધારે એના દેવા કરતા, સી દેવું જોઈએ એનાથી વધારે છે તો મિલકતો ધોવાઈ જ જવાની છે એક દિવસ, બરાબર છે? પણ દેવા કરતા મિલકત વધારે હોય તો એ માણસ સદ્ધર છે એમ કહેવાય, રિચમાં છે તેમ કહેવાય. એનું ઇકોનોમિક સ્ટેટસ જે છે, એ પૈસાનું જે સ્ટેટસ જે છે એ વ્યવસ્થિત છે, યોગ્ય છે તેમ કહેવાય. નવમા નંબરના પોઈન્ટની વાત કરીએ તો ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે.
તો નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે. આવી કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને રોકવા હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. હવે આપણે છે ને કોઈ બી જાતના ભૂલ થાય છે, કોઈ બી જાતની છેતરપિંડી થાય તો લખવું હોય ને, પ્લસ પછી આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએને બોલાવીએ ઓડિટ કરવા માટે, તો એ લખેલા હિસાબોને તપાસે કે ભૂલચૂક થઈ હોય તે ભૂલચૂકને સુધારે, તો છેતરપિંડી થતું અટકી જાય, ફ્રોડ થતું અટકી જાય, આપણે કોઈ એરર આવતી હોય તો એરર અટકી જાય, બરાબર છે? પણ લખીએ તો અટકે. એટલે હિસાબી પદ્ધતિના આ મહત્વના 9 હેતુઓ હતા, મતલબ કે ઓબ્જેક્ટિવ્સ હતા કે શા કારણે હિસાબીઓ લખવામાં આવે છે. તો કે એક તો કે એની કાયમી નોંધ રહે, એટલે દરેક વ્યવહારોમાં એની હિસાબી અસર આપી શકાય એટલે. પછી અસર કરતા જે કંઈ પણ પરિબળો આપણા છે તે અસર કરતા પરિબળોની જાણકારી મેળવવા માટે, કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે, દેવાનું પ્રમાણ જાણવા માટે કે કેટલું દેવું છે, એમ જ લેણાનું પ્રમાણ જાણવા માટે કે આપણે લેવાના કેટલા થાય છે, ધંધાની નફાકારકતા માપવા માટે કે પ્રોફિટેબિલિટી કેટલી છે, અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે કે ધંધો ખરેખર નફો કરે છે કે ખોટ કરે છે, મિલકતો વધુ છે કે દેવા વધુ છે, અને લાસ્ટમાં ભૂલો અને છેતરપિંડી રોકવા માટે એટલે કે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય તો એને આપણે અટકાવી શકીએ છીએ. તો હિસાબી પદ્ધતિનો ઉપયોગ અહીં જણાવેલ હેતુસર કરવામાં આવતો હોય છે, અને આના કારણે થઈને ઘણા બધા ફાયદાઓ પણ છે. ફાયદાઓ આપણે આની સાથેના નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ. ત્યાં સુધી તમારે આજના દિવસનું ફેરબુકમાં લખવાનું થતું નથી, જે કંઈ પણ છે એ તમારે અત્યારે વાંચીને કામકાજ કરવાનું છે, અને રફ બુકની અંદર હિસાબી પદ્ધતિના હેતુઓ તમને PDF મોકલું છું એ પ્રમાણે જ લખવાના છે. સોરી, રફબુકમાં ના લખતા, ફેરબુકમાં જ લખી નાખજો હિસાબી પદ્ધતિના હેતુઓ. PDF મોકલું છું તે જ લખી નાખજો. ટેક્સ્ટબુકની જ PDF આવશે હિસાબી પદ્ધતિના હેતુઓ, ફેરબુકમાં લખી નાખજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ હિસાબી પદ્ધતિના ફાયદાઓ સાથે.